નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન યુટ્યુબ ચેનલ પર આજના આ વિડિયોમાં આપણે વાત કરવાના છીએ કે વાયરમેન લાઇસન્સ ઇલેક્ટ્રિશિયન કઈ રીતે ઓનલાઈન અરજી કરવાની હોય છે કેમ કે જે પહેલા ઓફલાઈન લાઇસન્સ નીકળતા હતા તે હવે બંધ થઈ ગયા છે એટલે હવે આપણે ફરજિયાત ઓનલાઈન અરજી કરવી પડે છે તો આપણે આજના વિડીયોમાં જોઈશું કે કેવી રીતે તેની અરજી કરવામાં આવે છે તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કેમ કે આવા નવા નવા નોલેજેબલ વિડીયો હું આ ચેનલ ઉપર લાવતો રહું છું અને વિડીયોને લાઈક પણ કરી દો કેમ કે આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે તો મિત્રો હવે વિડીયો સ્ટાર્ટ કરીએ તે પહેલાં તમે આ વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો કેમ કે જો તમે આ વિડીયોને સ્કીપ કરશો તો તમને અમુક સ્ટેપ ભૂલાઈ જશે અને તમે ફોર્મ સરખી રીતે ફિલ કરી શકશો નહીં એટલે તમે વિડીયોને પૂરેપૂરો જોવો અને વિડીયોમાં હું તમને એ પણ કહીશ કે આ કઈ જગ્યાએથી ખુલે છે તેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં તો આપણે ગૂગલ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે ગૂગલ ઓપન થઈ ગયા બાદ તેની અંદર સર્ચ કરવાનું રહેશે કે સી ઈ આઈ સી ઈ ડી આટલું સર્ચ કરવાનું રહેશે અને તેના પછી તેને સર્ચ કરીએ તો તેમાં જે પહેલી લિંક ખુલે છે તેમાં આપણે ક્લિક કરવાનું રહેશે કે વેલકમ ટુ સીઈડી એપ્લિકેશન પોર્ટલ તેમાં આપણે ક્લિક કરવાનું રહેશે તેમાં ક્લિક કરીએ તો આગળ જે પેજ ખુલે છે તે તમે સરખી રીતે જુઓ આવું પેજ તમારે પણ ખુલશે તેમાં જે આપણે ડેસ્કટોપ સાઇટ કરવાની છે કેમ કે આપણે મોબાઈલમાં ફોર્મ ભરતા હોઈએ એટલે મોબાઈલમાં ફોર્મ સરખી રીતે ભરાય તે ડેસ્કટોપ સાઇટ કરી અને પછી આગળ વધીએ તો તમારી સામે પાંચ આવશે તેમાં પાંચમાંથી આપણે ગમે તે એક કામ લાગશે પહેલા બ્લુ બોક્સમાં લખ્યું છે ઇલેક્ટ્રિસિડયુટી એક્સપેન્શન તેના પછી બીજા બોક્સમાં લખ્યું છે લાઈફ એન્ડ ઇસ્કેલેટર્સ અને ત્રીજા જે બોક્સમાં છે તેમાં ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટરના લાયસન્સ નીકળે છે અને ચાર નંબરનું જે છે તે આપણા માટે છે તે વાયરમેન એન્ડ સુપરવાઇઝરનું છે અને પાંચ નંબરનું છે તે સર્ટિફિકેટ ઓફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન તેના માટેનું છે તો આપણા માટે વાયરમેન એન્ડ સુપરવાઇઝરનું જે કેસરી કલરનું બોક્સ છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે તેના ઉપરથી જ આપણે આ ફોર્મને ભરી શકશું તો તેમાં હવે

તો આપણે જે ડાઉનલોડ ટુ ડોક્યુમેન્ટ વાળો ઓપ્શન ક્લિક કરીએ તો એમાં શું ખોલે તે જોઈએ તો એક ડાઉનલોડ ડાઉનલોડનું કીધું છે તે ડાઉનલોડ કરીએ અને તેના ઉપરથી પીડીએફ ખોલીએ તો તેમાં અંદર બધા ડોક્યુમેન્ટની લિસ્ટ હશે જે આપણે કાલના દિવસે જોયું હતું કે તેમાં કયા કયા ડોક્યુમેન્ટ આવશે આપણે તેના ઉપર એક અલગથી જ વિડીયો બનાવેલો છે આ બધા તેના ડોક્યુમેન્ટ છે હવે આપણે તેના પછી બહાર નીકળીએ અને આગળ જોઈએ તો હવે લીલા બોક્સમાં રજીસ્ટર ટુ સાઇન અપ અને લાલ બોક્સમાં લોગિન કરેલું છે તે બેમાંથી આપણે જો લોગિન કરેલું હોય તો તમારે ડાયરેક્ટ ડાયરેક લૉગિનમાં મારવાનું છે ને રજિસ્ટર કરેલું હોય તો રજીસ્ટરમાં મારવાનું છે આપણે લોગિનમાં જોઈએ તો તેમાં એક યુઝરનેમ અને પાસવર્ડ આવશે જો તમે ઓલરેડી લોગિન કરેલું હોય તો તમારી પાસે યુઝરનેમ અને પાસવર્ડ હશે તે આમાં ફિલ કરવાનો રહેશે અને ના હોય તો બેક મારી અને આપણે રજિસ્ટર કરવાનું પેજ ખુલે છે તેમાં જોઈએ તો પહેલા આપેલું છે કે ફૂલ નેમ લાસ્ટ નેમ આવું બધું તમારે બધું ડિટેલ ભરવાની રહેશે તેમાં તમારી ઈમેલ આઈડી ડેટ ઓફ બર્થ તમારી જન્મ તારીખ મોબાઈલ નંબર યુઝરનેમ પાસવર્ડ અને ફરીથી તેમાં

મિત્રો એટલી ધ્યાન રાખજો કે આ બધી ડિટેલ તમારે સાચી ભરવાની છે કેમ કે આ જે તમે ડિટેલ આપશો તે જ તમારે આગળ બધી આવશે તમારા લાઇસન્સમાં આ ડિટેલ જ બધી આવે છે અને મિત્રો આ જ્યારે તમે ફોર્મ ભરો છો ત્યારે તમારો પાસવર્ડ તમે સરખી રીતે નાખો તમારો પાસવર્ડ કોઈ થોડોક સ્ટ્રોંગ રાખજો કેમ કે તમારી સાથે કોઈ બીજા ફ્રોડ ન થઈ જાય એટલા માટે તમારો પાસવર્ડ એક સારો એવો રાખજો તમે આમાં તમારી બધી ડિટેલ નાખી દોશો પછી તમારે એક કેપ્ચા કોડ નાખવાનો આવશે કે એફસીઓ ડબલ્યુ ટુ તમારે કેપ્ચા કોડ જેવી રીતે આપ્યો છે તેવી રીતે નાખવાનો રહેશે તેના પછી જો તમારે બધી ડિટેલ સાચે સાચી નખાઈ ગઈ હશે તો તમારે રજિસ્ટર ઉપર ક્લિક કરવાનું રહેશે તમે રજીસ્ટર ઉપર ક્લિક કરશો તરત જ તમારે બીજું પેજ ઓપન થઈ જશે જો તમારે રજીસ્ટર સરખી રીતે થયું હશે તો હવે તેના પછી આપણે લોગિન ઉપર જઈને આપણું આઈડી લોગ ઇન કરવાનું છે તેમાં જો મારું નામ લખાઈ ગયું છે અને મેં મારો પાસવર્ડ નાખી દીધો છે તેના બાદ હવે તમારે લોગ ઇન કરવાનું રહેશે તો તમારે આવું પેજ ઓપન થશે તેમાં તમે જોઈ શકો છો કે એપ્લિકેશન પેન્ડિંગ બે બતાવે છે કેમ કે મેં બે એપ્લિકેશનને પેન્ડિંગ કરી છે તેના પછી આપણે જોવા જોઈએ તો બે એપ્લિકેશન પેન્ડિંગ કરી છે તે મેં ઓનલાઈન ફોર્મ ભર્યું છે તેના પછી હવે આપણે ક્રિએટ એપ્લિકેશનમાં જઈને આપણે જે જોઈએ તો ઘણા બધા આપણને ઓપ્શન આપવામાં આવ્યા છે તેમાંથી આપણે પહેલું છે એપ્લિકેશન ફોર્મ ફોર એક્ઝામશન ફોર ઇલેક્ટ્રિકલ વાયરમેન એક્ઝામિનેશન ફોર્મ એ ફોર તો આપણે તેના પર ક્લિક કરવાનું રહેશે હવે તેના પર ક્લિક કરી અને ક્રિએટ એપ્લિકેશન પર ટચ કરવાનું રહેશે એટલે આપણી સામે એક નવું પેજ ઓપન થઈ જશે નેટવર્ક પ્રોબ્લેમ છે એટલે થોડીક વાર લાગશે આ તો આપણું પેજ ઓપન થઈ ગયું છે મિત્રો તમે આમાં જોઈ શકો છો કે તમારે તમારી બધી ડિટેલ આપી છે તમારું સરનેમ છે ફર્સ્ટ નેમ છે બધું જ આપ્યું છે તમારે આ ફોર્મને પૂરેપૂરું ફિલ કરવાનું રહેશે એટલે તમારું લાઇસન્સ ઘરે આવી જશે તો યુઝરનેમમાં આપણું નામ નાખીએ તો હું મારું નામ ફિલ કરું છું કે કુકડિયા તો હું મારું નામ તેમાં ફિલ કરું છું તેના પછી તમારું ફર્સ્ટ નેમ તમારે એમાં ફિલ કરવાનું રહેશે તમારે તમારી રીતે નાખવાનું રહેશે હું મારી રીતે મારા નામને નાખી દઉં છું તેના પછી નીચે સ્ક્રોલ કરી તો ડેટ ઓફ બર્થ તેમાં તમારી જન્મ તારીખ નાખવાની રહેશે મિત્રો આ બધું ધ્યાનથી કરવું કેમ કે આ બધું તમારા લાયસન્સમાં આવશે જે તમે અત્યારે ભરશો તે બધું તમારા લાઇસન્સમાં આવશે તો અહીંયા મારી ડેટ ઓફ બર્થ પણ ભરાઈ ગઈ છે હવે આગળ જોઈએ તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તેનું તમારે એક પિક્ચર લઈ અને તમારે તેમાં અપલોડ કરવાની રહેશે તે પચાસ કેબીથી નાની હોવી જોઈએ તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટનું મટીરિયલ પર અહીંયા તમારે કેમેરાથી જો ફોટો પાડી અને મોકલવું હોય અથવા તો તમારે ફાઇલમાં પડ્યું હોય તો ચાલે હવે નીચે જઈએ તો ઓટોમેટિક તમારી એજ તેમાં ફિલ થઈ જશે કેમ કે તમે આ ઉપર ડેટ ઓફ બર્થ નાખીએ એટલે તમારી એજ ફિલ થઈ જશે તેના પછી જેન્ડરમાં મેલ અને ફિમેલ તેમાં આપણે મેલ સિલેક્ટ કરવાનું રહેશે તેના પછી તમારે પરમેનન્ટ એડ્રેસ કે તમારું જે પરમેનન્ટ એડ્રેસ હોય છે તે તમારે ફિલ કરવાનું રહેશે ધારો જુઓ કે હાઉસ નંબર ફ્લેટ નંબર બ્લોક નંબર અથવા તો સ પોઈન્ટ બેમાં નેમ એપાર્ટમેન્ટ એવું બધું તમારે ફિલ કરવાનું રહેશે તો આ બધું ફિલ તો તમારે ફરજિયાત કરવું પડશે એટલે તમારે ફરજિયાત ફિલ કરી દેવું સ્ટ્રીટ નેમ આ બધું સરખી રીતે તમારે ફિલ કરવાનું રહેશે તેના પછી તમારે તમારો સ્ટેટ સિલેક્ટ કરવાનો રહેશે તો તમે તેમાં તમારો સ્ટેટ સિલેક્ટ કરી શકો છો તેના બાદ તમારો ડિસ્ટ્રિક્ટ અને તાલુકો વિલેજ એટલે કે ગામ અથવા તો સિટી અને તેના બાદ પિનકોડ તેમાં એન્ટર કરવાનો રહેશે આ બધી ડિટેલ તમારે સરખી રીતે ભરવાની રહેશે તેના પછી તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ આધાર કાર્ડ લાઇટ બિલ બેંક પાસબુક વોટર આઈડી આવું કોઈ પણ પ્રૂફ આઈડી હોય તો તમારે તેમાં અટેચ કરવાનું રહેશે તેના પછી આગળ જોઈએ તો આગળ જોઈએ તો ઇફ ટેમ્પરરી એડ્રેસ જેમ અસ પરમાનન્ટ એડ્રેસ એટલે કે તમે જે એડ્રેસ ઉપર ફિલ કર્યું છે તે એડ્રેસ તમારે એકવાર ફરીથી આમાં એડ કરવાનું રહેશે હાઉસ નંબર ફ્લેટ નંબર બ્લોક નંબર અથવા તો બિલ્ડિંગ નેમ એપાર્ટમેન્ટ નેમ સ્ટ્રીટ નેમ આ બધું તમારે ફરીથી એકવાર ફિલ કરવાનું રહેશે તમારો સ્ટેટ છે ડિસ્ટ્રિક છે તાલુકો છે વિલેજ સિટી હોય કે પિનકોડ આ બધું તમારે ફરીથી એડ કરવાનું રહેશે તેના પછી નીચે તમારે ફરી એકવાર ડ્રાઇવિંગ લાઇસન્સ પાસવર્ડ આધાર કાર્ડ આમાંથી કોઈ પણ પ્રૂફ આઈડી હોય તો તમારે ફરીથી તે એડ કરવાનું રહેશે આ બધું એડ થઈ ગયા બાદ તમારે નીચે તમારો કોન્ટેક નંબર છે જીમેલ આઈડી છે એ બધું તમારે એડ કરવાનું રહેશે મિત્રો આ મોબાઈલ નંબર જીમેલ આઈડી સરખી રીતે નાખો કેમ કે તેમાં મેલ આવતા રહે છે તેના પછી તમારે ક્વોલિફિકેશન ક્યાં સુધી કરેલું છે તે તમારે આમાં આપવાનું રહેશે 11.1 માં ટેકનિકલ ક્વોલિફિકેશન સિલેક્ટ કરવાનું રહેશે તમારે જે ટેકનિકલ ક્વોલિફિકેશન હોય તે તમે સિલેક્ટ કરી શકો છો તેના પછી નીચે જોઈએ તો બાર નંબરમાં ઇયર ઓફ પાસિંગ ઓફ ટેકનિકલ ક્વોલિફિકેશન એટલે કે તમે કયા વર્ષમાં ટેકનિકલ ક્વોલિફિકેશન કર્યું તે તમારે એડ કરવાનું રહેશે અને ત્યારબાદ બાર પોઈન્ટ ટેકનિકલ ક્વોલિફિકેશન ફોર વીચ સ્ટેટ તમે કયા રાજ્યમાંથી ક્વોલિફિકેશન કર્યું તે તમારે એડ કરવાનું રહેશે તેના પછી નીચે તેર નંબરમાં અપલોડ ફોટોઝમાં તમારે તમારો ફોટોગ્રાફ પચાસ કેબીથી જે નાનો હોય હોય છે તે માં તેમાં એડ કરવાનો રહેશે અને ત્યારબાદ તમારી અપલોડ સિગ્નેચર માં સિગ્નેચરમાં તમારી સાઇન અપલોડ કરવાની રહેશે તેના નીચે પંદર નંબરમાં તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે અને ત્યારબાદ બાજુમાં અટેચ ડોક્યુમેન્ટ તો તમારે તેમાં આધાર કાર્ડનો ફોટો લઈ અને તેમાં અપલોડ કરવાનો રહેશે અને સોળ નંબરમાં પેમેન્ટ ઓપ્શન છે તમારે તેમાં ઓનલાઈન કરવું હોય કે ઓફલાઈન કરવું હોય તે બંને આપ્યું છે તો તેમાં તમે ઓફલાઈન પણ કરી શકો છો હવે તમારે તો મિત્રો આ જે બધી ડિટેલ આપવામાં આવે છે તે તમારે ફરજિયાત ભરવાની રહેશે નહીતર તમારું ઓનલાઈન લાયસન્સ એપ્લાય થઈ શકશે નહીં એટલે તમારે જે નીચે ત્રણ ડોટ આપ્યા છે તેમાં પણ તમારે ક્લિક કરવાનું રહેશે કેમ કે તેના વગર તમે આગળ પ્રોસેસ કરી શકશો નહીં તો મિત્રો તમારે આ રીતે ફોર્મ ફિલ કરવાનું રહેશે તમે બધી જોઈ લીધી કે આપણે કઈ રીતે ફોર્મ ફિલ કરવાનું રહેશે અને હું તમને આની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાંથી તમે લિંક જોઈ લેજો તો મિત્રો આપણો આ વિડીયો અહીંયા પૂર્ણ થાય છે વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ધન્યવાદ